દેવગઢ બારિયા એપીએમસીમાં ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ. 9 ફોર્મ ખેંચાતા બિનહરીફ સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. રાજ્યકક્ષાના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચુભાઈ ખાબડે બિનહરીફ ચૂંટાયેલા સભ્યોનું ફૂલહારથી સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. એપીએમસીની ચૂંટણીમાં ખેડૂતો તેમજ વેપારી વર્ગોમાંથી કુલ 24 ફોર્મ ભરવામાં આવ્યા હતા. તેમાંથી એક ફોર્મ નામંજૂર થતાં 23 રહેલા, જેમાંથી 7 ફોર્મ ખેડૂત વર્ગમાંથી અને 2 ફોર્મ વેપારી વર્ગમાંથી, આમ કુલ 9 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા. બાકીના રહેલા 14 સભ્યોના ફોર્મ મંજૂર હતા. બિનહરીફ સભ્ય ચૂંટાઈ આવ્યા હતા. હવે 10 તારીખના રોજ એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેન કોણ બને છે તે હવે જોવું રહ્યું. ભારતીય જનતા પાર્ટી દ્વારા નો રિપીટ થિયરી અપનાવીને નવા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવશે કે પછી જૂના ચહેરાઓને તક આપવામાં આવશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. આજે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 5 વર્ષની મુદત પૂરી થવાના કારણે નવું જાહેરનામું પડ્યું હતું. એની ચૂંટણીનો અવસર હતો અને એ પ્રસંગે એની તારીખ અગાઉ અમે ફોર્મ ભરવાની તારીખે ખેડૂત વિભાગમાં 17 જેટલા ફોર્મ ભરાયા હતા અને વેપારી વિભાગમાં પણ 6 જેટલા ફોર્મ ભરાયા હતા. એમાં આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને એ દિવસે બાકીના અમારા ખેડૂત મિત્રોએ આ બારિયાના વિકાસ માટે, માર્કેટના વિકાસ માટે સર્વસંમતિથી એ મિત્રોએ બાકીના 7 ફોર્મ પાછા ખેંચ્યા છે અને હવે પાર્ટીએ આપેલા મેન્ડેટ મુજબ 10 અમારા નિયમ મુજબના જે ખેડૂત અમારા ઉમેદવાર હતા એ રહ્યા છે. વેપારી વિભાગની અંદર 6 ફોર્મ ભરાયા હતા, ત્યારે 4 જણ અમારા નિયમ મુજબ છે એની જોગવાઈ. એમના 2 મારા વેપારી મિત્રોએ પ્રેમથી ફોર્મ પાછા ખેંચ્યા છે. એટલે દેવગઢ બારિયા માર્કેટ સમિતિ એની આખી બોડી ખેડૂતના વિભાગના 10 અમારા ઉમેદવાર અને વેપારી વિભાગના 4 ઉમેદવાર આજે સર્વસંમતિ ફોર્મ આજે પાછા ખેંચવાના દિવસે બધા જ મારા મિત્રો બધા બિનહરીફ આજે થયા છે. ત્યારે આજે હું આ દેવગઢ બારિયા તાલુકા વતી, દાહોદ જિલ્લા વતી બધા મારા ખેડૂત મિત્રો, વેપારી મિત્રોને અને આ પ્રસંગની અંદર, આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા પૂર્વ માર્કેટના ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, પાર્ટીના પ્રમુખશ્રી, સંગઠનના મિત્રો અને ચૂંટાયેલા અને બધા જ લોકો સાથે મળીને એક મંચ પર લઈને એક તટસ્થ નિર્ણય કરીને કોઈ પણ જાતના વાદ વિવાદ આજે અમે આ અમારા ખેડૂત વિભાગ અને વેપારી વિભાગના કાર્યકર્તાઓ જે ચૂંટાયા છે એ તમામને અમે સૌના વતી, સંગઠન અને સરકારની ટીમ વતી બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દેવગઢ બારિયા જિલ્લો દાહોદ ની 2023 ની સામાન્ય ચૂંટણી અન્વયે હું શ્રી એસ આર પટેલ જિલ્લા રજિસ્ટ્રાર દાહોદ ની મુખ્ય ચૂંટણી અધિકારી તરીકેની નિયુક્તિ કરવામાં આવેલ હતી. જે અન્વયે તારીખ 29/9/2023 ના રોજ નિયુક્તિ પત્રો પ્રદાન કરવામાં આવેલ હતા, જેમાં ખેડૂત વિભાગમાંથી 18 અને વેપાર વિભાગમાંથી 6 નિયુક્તિ પત્રો મળેલ હતા. જે અન્વયે 30 તારીખના રોજ ચકાસણી કરતા ખેડૂત વિભાગમાંથી 1 ફોર્મ નામંજૂર કરવામાં આવેલ હતું અને આ જ રોજ તારીખ 3/10/2023 ના રોજ ફોર્મ પરત ખેંચવાની તારીખ નિયુક્ત કરવામાં આવેલ હતી. જે અન્વયે ખેડૂત વિભાગમાંથી 7 અને વેપારી વિભાગમાંથી 2 એમ કુલ 9 ફોર્મ પરત આવેલ હતા. માટે ખેડૂત વિભાગની 10 સીટો પૈકી 10 ઉમેદવારો અને વેપારી વિભાગની 4 સીટો પૈકી 4 ઉમેદવારો નિયુક્તિ પત્રો માન્ય રહેતા આજ રોજ આપણે બિનહરીફ તરીકે જાહેર કરીએ છીએ ચૂંટણીમાં. મારું નામ એસર પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર દાહોદ, મુખ્ય ચૂંટણી અધિકારી.